વેલકમ બેક અગેન દોસ્તો, મજામાં ને દોસ્તો? આજના વિડીયોની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વન શોટ રિવિઝનની. બસ હવે સમય બહુ જ ઓછો છે, તો વન શોટ રિવિઝનની અંદર દોસ્તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું સેક્શન બી વિજ્ઞાનની અંદર, જેમાં ચેપ્ટર વાઇઝ જે જે પ્રશ્નો આપણને પૂછાય છે એ કયા પાઠમાંથી પૂછાય છે, ક્યાં કયા પ્રશ્નોને તમે ઓપ્શનમાં કાઢી શકો છો, અને દરેક પ્રશ્નોની ફૂલ રિવિઝન સાથેની સિરીઝ આપણે ચાલુ કરી રહ્યા છીએ. એનો પહેલો ભાગ આપણે આજે જોઈ રહ્યા છીએ. દોસ્તો, ધોરણ 10ની અંદર સેક્શન બી માં આપણને કુલ 25 થી 37 નંબરના જે પ્રશ્નો છે એ પૂછાવાના છે, જેમાં ચેપ્ટર 1, ચેપ્ટર 3, ચેપ્ટર 5, ચેપ્ટર 7, 10મું ચેપ્ટર, 11મું ચેપ્ટર, 12મું ચેપ્ટર અને 13મા ચેપ્ટર, આટલા ચેપ્ટરની અંદરથી દોસ્તો સેક્શન બી ની અંદર પ્રશ્નો પૂછાવાના છે. હવે દોસ્તો, જેમાં સ્ટાર કરેલો છે એમાંથી બબે પ્રશ્નો પૂછાશે, 5મા નંબરના પાઠમાંથી 2 પ્રશ્નો પૂછાશે, 7મા નંબરના પાઠમાંથી 2 પ્રશ્નો પૂછાશે, 11મા નંબરના પાઠમાંથી 2 પ્રશ્નો પૂછાશે અને 13મા નંબરના પાઠમાંથી 2 પ્રશ્નો પૂછાશે. દોસ્તો, બાકીના પાઠમાંથી 1-1 પ્રશ્ન પૂછાશે. દોસ્તો, તો તમે આ જે આખો નંબર છે એ નવી એનસીઆરટી બુક પ્રમાણેના છે, એટલે ધ્યાન રાખજો, લોચા ના પડે, બરોબર તૈયારી કરીશું. તો દોસ્તો, તમે જોયું કે આપણે સેક્શન બી ની અંદર કયા કયા પાઠમાંથી પ્રશ્નો પૂછાવાના છે, એ દરેક પાઠના મહત્તમ પૂછાવાની શક્યતા વાળા પ્રશ્નો એનું રિવિઝન લઈને આપણે આવ્યા છીએ. દોસ્તો, તો ધ્યાન રાખજો, બરોબર વિડીયોને જોજો, તમને આવડતા હોય તો પણ ફરીથી સમજણ પડી જશે, અને સંપૂર્ણ દરેકે દરેક પાઠના મોસ્ટ આઈએમપી પૂછાવાની મહત્તમ શક્યતા વાળા પ્રશ્નોનું આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તૈયાર છો ને દોસ્તો? તો શરૂઆત કરીએ દોસ્તો આજના વિડીયોની, વન શોટ રિવિઝનની, અને તમે સારામાં સારું પરિણામ લાવો એવી શુભેચ્છા સાથે પુષ્કળ મહેનત કરો, જોરદાર મહેનત કરો. હવે આપણી પાસે સમય ઓછો છે, બીજી બધી બાબતોમાંથી ધ્યાનને હટાવી લો, માત્ર આપણું ફોકસ અભ્યાસ ઉપર જ હોવું જોઈએ. પછી જલસા જ છે, વેકેશન આવે ત્યારે 2 મહિનાનું. તો શરૂઆત કરીએ દોસ્તો. પ્રકરણ 1, પાઠ 1 માંથી જે આપણે સેક્શન બી માં પહેલો પ્રશ્ન આવવાનો છે 25 નંબરનો, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, પાઠનું ટાઇટલ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. ઓકે, તો શરૂઆત કરીએ આપણે કે એનો પહેલો અગત્યનો પ્રશ્ન છે દોસ્તો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો દોસ્તો, મેગ્નેશિયમ ધાતુ જે છે ખૂબ જ સક્રિય ધાતુ છે, ક્રિયાશીલ ધાતુ છે, અને એટલે જ્યારે એને હવામાં ખુલ્લી રાખવામાં આવે ત્યારે એની બહારની સપાટી ઉપર MgOનું નિષ્ક્રિય પડ બની જાય છે. એનું સમીકરણ આપેલું છે Mg+O2 will give MgO. તો મેગ્નેશિયમ ધાતુ એ ખૂબ જ સક્રિય ધાતુ છે, ક્રિયાશીલ ધાતુ છે, હવામાં જ્યારે ખુલ્લી રહે ત્યારે એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ જામી જાય છે. હવે આ નિષ્ક્રિય પડને જ્યારે તમે કાચ પેપર વડે સાફ કરો એટલે મેગ્નેશિયમની જે પટ્ટી છે સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે, અને એટલા માટે મેગ્નેશિયમની પટ્ટીને આપણે જ્યારે સળગાવવાની હોય ત્યારે એ પહેલા એને આપણે સાફ કરવી પડે છે. ક્લિયર? ત્યાર પછી પહેલા પાઠનો બીજા નંબરનો પ્રશ્ન છે દોસ્તો અગત્યનો, કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે, જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કેવા પ્રકારના ફેરફારો જોવા મળે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દોસ્તો પહેલો ફેરફાર થાય કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ જાય, ત્યાર પછી બીજો ફેરફાર થાય પદાર્થની અંદર રંગ પરિવર્તન જોવા મળે, ત્રીજા નંબરનો ફેરફાર પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય, અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. આ 4 પ્રકારના ફેરફાર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થઈ શકે, ચારે ચાર એક સાથે ન થાય, કોઈ પણ થઈ શકે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા 4 પ્રકારના ફેરફાર થાય છે, અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફારો જોવા મળે? તો દોસ્તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ જાય, બરોબર, એટલે કે ઘન હોય તો પ્રવાહી, પ્રવાહી હોય તો વાયુ થઈ શકે, એટલે કે ઘન પ્રવાહી વાયુમાં ભૌતિક અવસ્થા બદલાય, એની અંદર રંગ પરિવર્તન જોવા મળે, ત્યાર પછી પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય,
અને છેલ્લું તાપમાનમાં ફેરફાર થાય, વધારો ઘટાડો થાય, કારણ કે ઉષ્મા સેપક કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોઈ શકે, તો આ પ્રકારના ફેરફારો થાય. ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે પ્રકરણ એકનો, તો એની અંદર દોસ્તો રોજિંદા જીવનમાં જોવા મળતી અથવા થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો, અથવા તો એના માટેની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈએ. બહુ સહેલો પ્રશ્ન છે કે કયા કયા પ્રકારની આપણા રોજિંદા જીવનની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ બનતી હોય છે. તો ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય દોસ્તો. દૂધનું બગડવું એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડની વસ્તુ જેવા કે તવો, તપેલા, ખીલા, એને જ્યારે આપણે ભેજવાળી હવામાં ખુલ્લી રાખીએ તો એની ઉપર કાટ લાગી જાય એટલે રંગ બદલાઈ જાય, બરોબર. હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, ભેજ સાથે પ્રક્રિયા કરીને દ્રાક્ષનું આઠવણ થવું એ પણ રોજિંદા જીવનમાં થતી એક રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું નંધાવવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. અને શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા, તો આટલી ક્રિયાઓ દોસ્તો રોજિંદા જીવનમાં આપણને જોવા મળે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે. ત્યાર પછી દોસ્તો પ્રકરણ એકનો ચોથો અગત્યનો પ્રશ્ન છે, પૂછાયેલો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો છે, કે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો. બરોબર યાદ રાખજો દોસ્તો, શોર્ટ પ્રશ્નો છે બધા. જે પ્રશ્નો અહીંયા તમને બતાવવામાં આવી રહ્યા છે પૂછાશે એવી મહત્તમ શક્યતાઓ છે. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા તમને બે સમીકરણ આપેલા છે દોસ્તો, ZN + 2AG NO3 will give ZN NO3 twice + 2AG. દોસ્તો અહીંયા સિલ્વર જે છે AG અને ઝીંક ધાતુ, તો તમે જુઓ કે ઝીંક જે છે એ AG નું વિસ્થાપન કરે છે, બરોબર. એટલે કે વધુ ક્રિયાશીલ તત્વ જે છે ઝીંક એ ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરે, એટલે સિલ્વર જે છે AG એ ઝીંક કરતા ઓછું ક્રિયાશીલ છે. FeCuSO4 Fe + CuSO4 will give FeSO4 + Cu. અહીંયા દોસ્તો આયન જે છે Fe એ કોપરનું વિસ્થાપન કરે છે. ત્યાર પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ, તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એના ઉદાહરણ કદાચ તમને જો સ્ક્રીન ઉપર ન દેખાતા હોય તો જો Na2SO4 + BaCl2 will give BaSO4 + 2NaCl. દોસ્તો અહીંયા Na2 અને SO4 જે છે અહીંયા BaCl2 છે, બેરિયમ ક્લોરાઇડ છે, તો BaSO જોડે આવી જશે અને Na જે છે Cl2 જોડે જતા રહેશે, બહુ જ એટલે કે બે આયનોની આપણે થી. દોસ્તો આ છે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ત્યાર પછી પહેલા પાઠનું ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ઘણી વાર બોર્ડની અંદર પણ પૂછાયેલો છે, કે રાસાયણિક પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. તો દોસ્તો એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે પદાર્થ એક્સનું નામ આપો. હવે ધોળવા માટે કયો વપરાય, તો જે ધોળવા માટે પદાર્થ વપરાય છે એનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. જે એક્સ નામનો પદાર્થ ધોળવા માટે વપરાય છે તે કેલ્શિયમ ઓક્સાઇડ. તેનું સૂત્ર લખો, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર CaO. બીજો પ્રશ્ન પૂછેલો છે પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા. તો દોસ્તો કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એની પાણી સાથેની પ્રક્રિયા આપણે લખીએ તો CaO કેલ્શિયમ ઓક્સાઇડ + H2O પાણી will give Ca કૌંસમાં OH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નિત્રિયું પાણી + ઉષ્મા. દોસ્તો અહીંયા જે છે એ ચૂનાનું
ચૂલો જયારે આપણે પાણીની અંદર નાખીએ ત્યારે ગરમી પણ ઉત્પન્ન થાય કે ઉષ્મા મુક્ત કરે છે વધારે પ્રમાણમાં, અને CaS કૌંસમાં OH ટ્વાઇસ કે ચૂનાનું નીતર્યું પાણી કેલ્શિયમ આયન હાઇડ્રોક્સાઇડ બનાવે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે દોસ્તો, તૈયાર કરી લેજો, પૂછાવાની મહત્તમ શક્યતા છે. ત્યાર પછી આગળના પ્રશ્નની વાત કરીએ, આવા પ્રશ્નો પણ તમને પહેલા પાઠમાંથી પૂછી શકે છે જેમાં આપેલું છે કે નીચેના માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર લખો. તો આપણને પહેલી પ્રક્રિયા આપેલી છે કે પોટેશિયમ બ્રોમાઇડ વત્તા બેરિયમ આયોડાઇડ વિલ ગિવ પોટેશિયમ આયોડાઇડ પ્લસ બેરિયમ બ્રોમાઇડ. તો દોસ્તો પોટેશિયમ બ્રોમાઇડ એની આપણે વાત કરીએ તો 2KBr પ્લસ બેરિયમ આયોડાઇડ એટલે Bai2 વિલ ગિવ પોટેશિયમ આયોડાઇડ 2Ki પ્લસ બેરિયમ બ્રોમાઇડ BaBr2. ઓકે, સમીકરણ સંતુલિત કરીને લખવાના છે. ઝીંક કાર્બોનેટ, ઝીંક કાર્બોનેટ, હા એક મિનિટ, હવે પ્રક્રિયાનો પ્રકાર પણ કીધો છે. તો દોસ્તો આ પ્રક્રિયા જે છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. પહેલા નંબરની પ્રક્રિયા એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. બીજું ઝીંક કાર્બોનેટ વિલ ગિવ ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તો ઝીંક કાર્બોનેટ ZnCO3 વિલ ગિવ ઝીંક ઓક્સાઇડ તો ZnO કાર્બન ડાયોક્સાઇડ CO2. અને આ પ્રક્રિયા જે છે એ વિઘટન પ્રક્રિયા છે, કારણ કે વિઘટન પ્રક્રિયામાં કોઈ પણ એક પ્રક્રિયકમાંથી બે કે બેથી વધારે નિપજ મળે ત્યારે એને વિઘટન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજન તો H2 ક્લોરીન Cl2 વિલ ગિવ હાઇડ્રોજન ક્લોરાઇડ તો 2HCl. સમીકરણ સંતુલિત કરીને લખેલું છે. દોસ્તો આ પ્રક્રિયા જે છે એ સંયોગીકરણ પ્રક્રિયા છે. જ્યારે બે કે વધારે પ્રક્રિયકો ભેગાથી એક નિપજ બનાવે ત્યારે એને સંયોગીકરણ કહેવાય. અને છેલ્લી મેગ્નેશિયમ તો Mg હાઇડ્રોક્લોરિક એસિડ 2HCl વિલ ગિવ મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 પ્લસ હાઇડ્રોજન તો H2. અને આ પ્રક્રિયા દોસ્તો વિસ્થાપન પ્રક્રિયા છે. તો આવા પ્રશ્નો પણ તમને બે ગુણમાં અથવા તો ત્રણ ગુણમાં પૂછી શકે છે, બરોબર યાદ રાખજો. આગળ જઈએ રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણોમાંથી બીજો એક પ્રશ્ન અગત્યનો જે બે અથવા ત્રણ બંને જગ્યાએ પૂછાઈ શકે દોસ્તો, રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહે છે, યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો દોસ્તો જે રાસાયણિક જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો આ બંને સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે અહીંયા તમને સમીકરણ જુઓ તો CuO + H2 વિલ ગિવ Cu + H2O. હવે અહીંયા કોપર ઓક્સાઇડ છે તો તમે જોઈ શકો છો કે પહેલા તો ઓક્સિડેશન કોને કહેવાય, તો કે ઓક્સિડેશન થતું હોય, પણ એની સિમ્પલ વ્યાખ્યા તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ પ્રક્રિયક કે તત્વ ઓક્સિજન મેળવે તો એનું ઓક્સિડેશન થાય અને હાઇડ્રોજન દૂર થાય અથવા ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા જુઓ કે H2 જે છે એ ઓક્સિજન મેળવે છે, બરોબર, જુઓ H2 માં ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિજન ઉમેરાય એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થાય, અને કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો, ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન અને ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. તો અહીંયા CuO નું રિડક્શન થઈ ગયું. તો આ જે પ્રક્રિયા છે દોસ્તો એ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય, રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બીજું સમીકરણ પણ તમને આપેલું છે, અહીંયા કાર્બન જે છે ઓક્સિજન મેળવે છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે, અને ઝીંક ઓક્સાઇડ જે છે એમાંથી ઓક્સિજન દૂર થાય છે એટલે એ રિડક્શન પ્રક્રિયા છે. ઓકે, તો ઉપરોક્ત પ્રક્રિયાની અંદર CuO એટલે કે કોપર ઓક્સાઇડ અને ZnO એટલે કે ઝીંક ઓક્સાઇડ નું અનુક્રમે CuO અને ZnO માં રિડક્શન થાય છે, જ્યારે H2 પહેલા સમીકરણમાં H2 અને બીજા સમીકરણમાં C એનું અનુક્રમે H2O અને CO ની અંદર ઓક્સિડેશન થાય છે. દોસ્તો યાદ રાખજો રેડોક્સ પ્રક્રિયા. ત્યાર પછી વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો દોસ્તો.
તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તો એવી પ્રક્રિયાને દોસ્તો વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે. હવે અહીંયા તમે જોશો કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એને જ્યારે ગરમી આપવામાં આવે છે ત્યારે આ એક જ પ્રકારનો પ્રક્રિયક CaCO3 હવે એને જ્યારે ગરમી આપવામાં આવે ત્યારે એનું બે એકથી વધુ નિપજો બનતી હોય એટલે અહીંયા બે નિપજો મળે છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યાર પછી 2FeSO4 ફેરસ સલ્ફેટ એક જ પ્રક્રિયક છે, એને ગરમી આપી તો એનું ત્રણ નિપજો બની, એક ફેરિક ઓક્સાઇડ, એક સલ્ફર ડાયોક્સાઇડ અને એક સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો જ્યારે દોસ્તો એક જ પ્રક્રિયકમાંથી એક કરતા વધારે નિપજો મળતી હોય ત્યારે એને વિઘટન પ્રક્રિયા કહેવાય. પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે. આગળ વધીએ દોસ્તો. ઓકે, તો અહીંયા તમારા પહેલા યુનિટના જે પ્રશ્નો હતા એ પૂરા થયા, કે 8 પ્રશ્નો આપણે લીધેલા છે કે જે પૂછાવાની મહત્તમ શક્યતા વાળા પ્રશ્નો છે. ત્યાર પછી ચેપ્ટર 3 ની વાત કરીએ, ધાતુ અને અધાતુ. તો જો બરોબર આવો પ્રશ્ન તમને પરીક્ષામાં 2 ગુણની અંદર પૂછી શકે કે એવી ધાતુનું ઉદાહરણ આપો કેવી કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય. દોસ્તો ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુ કઈ? તો પારો, મર્ક્યુરી. એટલે જવાબ આવશે મર્ક્યુરી. છરી વડે આસાનીથી કાપી શકાય તેવી ધાતુનું ઉદાહરણ આપો તો સોડિયમ અને પોટેશિયમ. ત્યાર પછી ઉષ્માની ઉત્તમ વાહક, સારામાં સારી વાહક તો સિલ્વર અને કોપર, અને ઉષ્માની મંદ વાહક તો લેડ અને મર્ક્યુરી. દોસ્તો ખૂબ જ અગત્યનો, બોર્ડમાં અગાઉ પૂછાયેલો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. આગળ વધી મિત્રો, કોપરની, હવે જો તમને ઘણી વાર 2 ગુણમાં નાના નાના 2 પ્રશ્નો પણ પૂછે, સિંગલ પ્રશ્ન પણ પૂછે. આપણે અહીંયા 2 બહુ સિમ્પલ પ્રશ્નો મૂકેલા છે, સ્વાધ્યાયના પ્રશ્નો છે, સ્વાધ્યાયની પૂછાવાની શક્યતા મહત્તમ રહે. કોપરની મંદ HCl સાથે પ્રક્રિયા કરતા, એટલે કે કોપરની આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી, કારણ આપો. તો દોસ્તો કોપર જે છે એ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે, કોપર એ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે, તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. કોપર એ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી, અને એના કારણે H2 વાયુના પરપોટા એ આપતી નથી, અને તાપમાનમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, અને એટલા માટે કોપર એ મંદ HCl સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. ત્યાર પછી ખૂબ જ સરસ અને પૂછાય એવો પ્રશ્ન દોસ્તો, એક્વારિજિયા રોયલ પાણી અથવા અમ્લરાજ એટલે શું, અને તેમાં કઈ કઈ ધાતુઓ ઓગળી શકે, એક્વારિજિયા કોને કહેવાય? તો દોસ્તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ એનું કદથી 3:1 પ્રમાણ ધરાવતું તાજું મિશ્રણ એને કહેવામાં આવે છે દોસ્તો એક્વારિજિયા. અને એની અંદર કઈ કઈ ધાતુઓ ઓગળી શકે? તો એની અંદર દોસ્તો સોનું, પ્લેટિનમ જેવી ઊંડા ધાતુઓ ઓગળી શકે છે. રેડી? ચાલો આગળ વધીએ દોસ્તો. સુપર અને ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, થર્મિક પ્રક્રિયા સમજાવો. આ વખતે પૂછાય એવો પ્રશ્ન છે, થર્મિક પ્રક્રિયા સમજાવો. તો દોસ્તો જવાબ જોઈએ આપણે એનો, કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. વધુ સક્રિય ધાતુએ ઓછા સક્રિય ધાતુને તેમનું જે સંયોજન હોય એમાંથી વિસ્થાપન કરી શકે. આપણે આગળ જોયું વિસ્થાપન પ્રક્રિયા. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, એટલે જે ધાતુ મળે એ ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે, અને આવી પ્રક્રિયાને દોસ્તો થર્મિક પ્રક્રિયા કહેવામાં આવે. આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે
એફી ધાતુ એટલે કે આયન ધાતુ જે છે પીગળેલ સ્વરૂપે મળે અને એનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીન ની અંદર જો તિરાડ પડી ગઈ હોય તો એને જોડવા માટે થાય. આ એનું એક એક્ઝામ્પલ છે. તો Fe2O3 આયર્ન ઓક્સાઇડ એલ્યુમિનિયમ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 2Fe એટલે કે Fe એ લિક્વિડ ફોર્મમાં મળે પીગળેલ સ્વરૂપમાં અને એનાથી રેલવેના પાટા સાધી શકાય છે. તો દોસ્તો આ છે થર્મિટ પ્રક્રિયા. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે દોસ્તો, ક્ષારણ એટલે શું? તેના બે ઉદાહરણ આપો. ક્ષારણ એટલે કાટલાકડું. તમે જાણો છો ધાતુઓનું ક્ષયન થવાની ક્રિયાને ધાતુઓનું ક્ષારણ કહેવાય. હવે એના ઉદાહરણની વાત કરીએ તો આપણે જે ચાંદીની વસ્તુઓ હોય તો ચાંદીની વસ્તુઓને જ્યારે દોસ્તો હવાની અંદર ખુલ્લી રાખીએ ત્યારે એના એ કાળી પડી જાય છે. હવે કાળી કેમ પડે છે? કારણ કે એની અંદર હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર સલ્ફાઇડનું સ્તર એની ઉપર થઈ જાય છે. તો ટૂંકો પ્રશ્ન પણ પૂછી શકે દોસ્તો કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા તે કાળી પડે છે તો એ કયું પણ એની ઉપર જામે છે? સિલ્વર સલ્ફાઇડનું સ્તર બની જાય છે એટલે કાળી થાય છે. કોપર ધાતુ જે છે એને જ્યારે આપણે હવાની અંદર ખુલ્લી રાખીએ ત્યારે ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય અને ધીમે ધીમે એનો જે ચમક હોય એ ચમકદાર કથ્થઈ રંગ જે છે ગુમાવી એની ઉપર લીલું સ્તર પ્રાપ્ત કરી લે છે. હવે આ લીલું સ્તર કે લીલો પદાર્થ એ શું છે દોસ્તો? તો કોપર કાર્બોનેટ છે, CuCO3. અને લોખંડની વસ્તુ જે હોય એને ભેજવાળી હવામાં જ્યારે આપણે ખુલ્લી રાખીએ ત્યારે એની ઉપર કથ્થઈ રંગના પદાર્થનું સ્તર જામી જાય છે જેને લોખંડનો કાટ કહેવામાં આવે છે. લોખંડના કાટનું સૂત્ર છે Fe2O3 × XH2O. આ પ્રશ્ન પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછી શકે કે લોખંડના કાટનું સૂત્ર જણાવો. તો દોસ્તો આ હતું ક્ષારણ. ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. દોસ્તો પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, યાદ રાખજો. નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. એક છે વરાળ સાથે લોખંડ અને બીજી છે પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. તો દોસ્તો વરાળ સાથે લોખંડની પ્રક્રિયાનું સમીકરણ, તો વરાળ એટલે H2O, સમીકરણ સંતુલિત કરેલું છે, 4H2O G લખેલો છે એટલે કે વરાળ છે. એની લોખંડ સાથેની પ્રક્રિયા 3Fe will give Fe3O4 + 4H2. ઓકે. અને પાણી સાથે કેલ્શિયમ, પહેલા પાણી સાથે કેલ્શિયમની પ્રક્રિયા જોઈએ તો કેલ્શિયમ + 2H2O will give CaOH2 + H2. અને પોટેશિયમ સાથેની પ્રક્રિયા, પોટેશિયમની સંજ્ઞા K છે, 2K + 2H2O will give 2KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ + H2 + ઉષ્મીય ઉર્જા. તો દોસ્તો આ બંને સમીકરણ સાથેનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, પૂછાય એવો છે. પાકો કરી લેજો, તૈયાર કરી લેજો. ત્યાર પછી દોસ્તો ધાતુ અધાતુમાંથી છઠ્ઠા નંબરનો અગત્યનો પ્રશ્ન કે શા માટે સોડિયમને કેરોસીનની અંદર રાખવામાં આવે છે? તો દોસ્તો સોડિયમ જે છે અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને જો એને હવામાં આપણે ખુલ્લી રાખીએ તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને વધુ ઉષ્માક્ષેપક બનાવે આ પ્રક્રિયાને, અને એના કારણે સોડિયમ ધાતુ હવામાં શું થઈ જાય છે? સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી જે પ્રક્રિયા છે એને અટકાવવા માટે કેરોસીનમાં એને રાખવામાં આવે છે. કારણ કે સોડિયમ જે છે કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી, નહીતર જો બહાર ખુલ્લી રાખવામાં આવે તો એ સળગી ઉઠે. એટલા માટે સોડિયમને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. ત્યાર પછી બીજું 7 નંબરનો પ્રશ્ન કે કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી. સ્ટીલ એટલે મિશ્ર ધાતુ છે આયર્નની. તો કોપર ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. દોસ્તો કોપર ધાતુ એ ગરમ કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ તે પાણીની બાષ્પ સાથે એટલે કે પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા કરતું નથી. આથી તાંબુ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, જ્યારે સ્ટીલ કે જે લોખંડની મિશ્ર ધાતુ છે તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. આથી સ્ટીલમાં
રહેલ લોખંડ ધીમે ધીમે ક્ષયન થાય એટલે કે કાટ લાગે એવું, અને એટલા માટે ગરમ પાણીની ટાંકી બનાવવા માટે સ્ટીલનો ઉપયોગ થતો નથી. રેડી? ચાલો ત્યારે હવે આપણે આગળ જઈએ. 8 નંબરનો પ્રશ્ન બરોબર યાદ રાખજો. ગેંગ એટલે શું? ગુંડાઓની ગેંગ નહીં ભાઈ, અને ગેંગને દૂર કરવા માટે વપરાતી થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, પદ્ધતિઓનો આધાર સેના ઉપર રહેલો છે. દોસ્તો ગેંગ કોને કહેવાય? તો આપણે જે પેટાળમાંથી કાચી ધાતુઓ કાઢીએ છીએ એ કાચી ધાતુમાં તત્વ એકલું ના હોય, પરંતુ એની અંદર વધારે માત્રામાં માટી, રેતી અથવા અનિચ્છનીય પદાર્થો અશુદ્ધિ સ્વરૂપે રહેલા હોય. હવે આવી જે અશુદ્ધિઓ છે એને કહેવામાં આવે ગેંગ. હવે આ ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓ, તો ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર કોના ઉપર છે? તો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલો છે. પદ્ધતિઓનો આધાર ગેંગ એટલે કે અશુદ્ધિઓ કેટલી છે અને કાચી ધાતુની ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મોના તફાવત ઉપર રહેલો છે. ત્યાર પછી દોસ્તો તમને ધાતુ અને અધાતુનો તફાવત પૂછી શકે, અને એમાં લખેલું હોય રાસાયણિક ગુણધર્મોના આધારે. તો રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુનો તફાવત પૂછાય, તો એમાં આપણે પહેલું લખીશું ધાતુમાં કે તે વિદ્યુત ધર્મય ધાતુ છે, અધાતુ એ વિદ્યુત ઋણમય તત્વ છે. ત્યાર પછી ધાતુઓ જે છે એ તેના ઓક્સાઇડમાં જલીય દ્રાવણો એટલે કે ધાતુઓ જે છે ધાતુના ઓક્સાઇડ પાણીમાં જો દ્રાવણ બનાવવામાં આવે તો એ બેઝિક હોય, જ્યારે અધાતુના ઓક્સાઇડના જલીય દ્રાવણો એ એસિડિક હોય. ધાતુઓએ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે, જ્યારે અધાતુએ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતી નથી. અને ધાતુઓ જે છે એનો ઓક્સાઇડ બેઝિક અથવા ઉભયગુણી હોય, જ્યારે અધાતુનો ઓક્સાઇડ એસિડિક અથવા તટસ્થ હોય. ઓકે, ત્યાર પછી દોસ્તો ખૂબ જ સારો એવો પ્રશ્ન ધાતુઓ ધાતુનો કે ધાતુ એક્સ, કોઈ એક્સ નામની ધાતુ છે, એની ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતા તે બેઝિક ક્ષાર એક્સ વાય અને વાયુ ઝેડ ઉત્પન્ન કરે છે. બરોબર ધ્યાન રાખજો, આવા પ્રશ્નો પૂછાય ત્યારે ગોટાળે ચડી જશું. ધાતુ એક્સ એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર આપે છે, બેઝિક ક્ષાર, અને વાયુ ઉત્પન્ન કરે છે ઝેડ, અને એ જે વાયુ ઉત્પન્ન થાય છે સરળતાથી આગ પકડી લે છે. તો એક્સ વાય અને ઝેડ નો ઓળખો. તો એક્સ એ શું છે? તો દોસ્તો એક્સ જે છે સોડિયમ છે, જે ધાતુની આપણે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવાની છે એ એક્સ નામની ધાતુ જે છે સોડિયમ છે. ત્યાર પછી એક્સ વાય બેઝિક ક્ષાર એક્સ વાય આપે છે, તો વાય એટલે શું? તો વાય એટલે ક્ષાર છે, એક્સ વાય એટલે વાય એટલે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝિક ક્ષાર છે. અને ઝેડ, ઝેડ ને ઓળખો, કયો વાયુ ઉત્પન્ન થાય? તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અને એની પ્રક્રિયા પણ કીધી છે આપણને, તો સોડિયમ પ્લસ પાણી વિલ ગિવ 2NaOH પ્લસ H2 પ્લસ ઉષ્મા. દોસ્તો સોડિયમ ની પાણી સાથે પ્રક્રિયા કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય જે બેઝિક ક્ષાર છે, અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય જે ઝડપથી આગ પકડી લે છે અને જોડે જોડે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. તો દોસ્તો આવો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા છે. ઓકે, તો અહીંયા દોસ્તો આપણે આગળના વિડીયોની અંદર આગળના પાઠ જોઈશું. અહીંયા આપણે પહેલા અને ત્રીજા પાઠનું રિવિઝન કર્યું, જેમાં પહેલા અને ત્રીજા પાઠમાંથી જે અગત્યના અને પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો હતા એની ચર્ચા કરી. હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે આગળના પાઠની ચર્ચા કરીશું.